એટલે હવે આપણે આ છઠ્ઠા વિભાગની વાત કરશું, ત્રીજા ચેપ્ટરનું, સાયન્સના ત્રીજા ચેપ્ટરનું, બીજા સેમિસ્ટરનું, કે સમૂહ અને આવર્ત. એટલે આપણે આજે પિરિયોડિક ટેબલ બનાવ્યા, એમાં ઊભા જે લાઈનો હોય એને સમૂહ કહે અને આડી લાઈનો એને આવર્ત કહે. હવે બંનેના ગુણધર્મો વિશે વાત કરશે. એટલે પહેલાં આપણે સમૂહ વિશે વાત કરે છે કે ઊભી લાઈનો. એટલે પેલા કહે છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભોને સમૂહ કહે છે, જેની કુલ સંખ્યા 18 છે. એટલે આપણે જો સાથે સાથે પહેલામાં જોતા જઈએ કે આ જે આધુનિક ટેબલ છે એમાં આ ઊભી લાઈનો છે એને સમૂહ કહેવાય, અને આ જો 18 છે, 1 2 3 4 5 6 7 18. એટલે પેલા સમૂહની જ ઓળખાણ કરે છે કે 18 છે, અને એમાં કે સમૂહ આધુનિક આવર્ત કોષ્ટકની રચના છે, સમાન ગુણધર્મોવાળા તત્વો એક જ સમૂહ ગોઠવાયેલા છે. એટલે એ જે સમૂહ ઊભી હોય એમાં બધાના ગુણધર્મો સરખા જ હોય. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની રચના છે કે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આધારે તત્વોનું વર્ગીકરણ 18 સમૂહમાં થાય છે. એટલે શું? તો એમ કે એની બાહ્ય કક્ષા, એટલે આપણે આ જો એનું આ બધાનો આપણે પેલું શીખાતા કે જો એનું પરમાણુ ભારનું ચિત્ર દોરીએ તો આવી રીતે અંદર આ પ્રોટોન ને બધું હોય અને આમાં ઇલેક્ટ્રોન હોય, એટલે ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા છે એ પ્રમાણે રિંગો હોય, કે આ પ્રમાણે આ રિંગો વધતી જાય. પણ આ જે છેલ્લી રિંગ છે એક જ હોય, બે હોય, ત્રણ હોય, એ બધું જુદું જુદું હોય, પણ આ છેલ્લી રિંગ છે એમાં એમ કે આ એક જ ઇલેક્ટ્રોન હોય આ છેલ્લી રિંગમાં તો એ પહેલો સમૂહ હોય, બે હોય તો બીજો સમૂહ હોય. એ જો આપણે આમાં આમાં દેખાય છે, આ જે હિલિયમ છે, લિથિયમ છે, સોડિયમ છે, આ બધામાં છેલ્લી રિંગમાં એક જ. એટલે જો અહીંયા ખૂણા ઉપર લખ્યું છે ને એકડો, આનો નંબર 3 છે લિથિયમનો, તો 3માં પહેલી રિંગમાં 2 અને બીજી બહારની રિંગમાં 1. એટલે અહીંયા આ હાઇડ્રોજન છે એમાં એનો નંબર 1 જ છે, એટલે કે એનો ઇલેક્ટ્રોન એક જ છે, એટલે એમાં એક જ રિંગ છે અને એક રિંગમાં એ પહેલો એક જ ઇલેક્ટ્રોન છે. એટલે આ રીતે બાયની એવી રીતે. પછી આ સોડિયમમાં શું છે, જો એમાં 3 રિંગ છે, 2 8 1, એટલે બહારની રિંગમાં 1 થયો, અંદરનામાં 2, બીજી રિંગમાં 8 ત્રીજા. પછી આ પોટેન્શિયમ છે એમાં લખ્યું છે 2 8 8 1, એટલે કે પહેલી રિંગમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથામાં 1. એટલે જો છેલ્લી રિંગ બહારની રિંગ છે એમાં બધામાં 1. પછી આ રુબિડિયમ છે એમાં પહેલી રિંગમાં 2, બીજામાં 8, ત્રીજામાં 18, ચોથામાં 8 અને પાંચમામાં 1, એટલે જો 1 જ. પછી આ કેસિનિયમ, એનો નંબર 55 છે, એટલે જો આ બધાનો સરવાળો તમે કરશો તો 55 થશે, પહેલી રિંગમાં 2, બીજામાં 8, ત્રીજામાં 18 18 8 અને છેલ્લામાં 1. અને ફ્રેશિયમમાં પણ એનો નંબર 87 છે, એટલે એમાં 1 2 3 4 5 6 7 રિંગો થઈ, પણ 7ની જે છેલ્લી રિંગ છે એમાં 1 જ છે. એટલે આવી રીતે આ પહેલો સમૂહ છે એમાં જો બધામાં છેલ્લી રિંગમાં 1 1 ઇલેક્ટ્રોન જ છે. પછી આ બીજો સમૂહ લ્યો, બેરિયમ ને મેગ્નેશિયમ ને, તો એમાં જો આ બધી આ જમણી બાજુ ખૂણા ઉપર કેટલી રિંગો ને એક રિંગમાં કેટલા ઇલેક્ટ્રોનો આપ્યા છે ખબર નથી, તમારે બરોબર દેખાય છે કે નહીં, પણ એમાં બધા બેરિયમમાં કુલ 4 છે, એટલે 2 અને 2, એટલે પહેલી રિંગમાં 2 અને બીજીમાં 2, મેગ્નેશિયમમાં 2 8 2, એટલે પહેલામાં 2, બીજામાં 8, બીજામાં 2, એટલે આમાં બધામાં 2 2 જ છે. એટલે આવી રીતે પછી જો આ અહીંયા સીધો આ બીજી રિંગ, પછી આ ત્રીજું અહીંયા નીચે ઉતરી ગયું છે, અને અહીંયા સીધો 13મી રિંગે આવે છે. એટલે 13મી રિંગમાં જો 3 છે 12નામાં, અને આ 14માં સમૂહમાં 13મો સમૂહ, આ 14મો સમૂહ એમાં 12 રિંગમાં 4 છે, આ 15મી છે એમાં 5 છે, 16માં 6 છે, સત્તરમાં 7 છે, ને 18માં જો પહેલા 1માં આ હિલિયમ છે એમાં 2 છે, બાકી બધામાં ઉપરની રિંગમાં 8 છે, કારણ કે હિલિયમનો 2 જ નંબર છે એટલે એમાં 2 જ ખાલી ઇલેક્ટ્રોન છે. પણ નિયોનમાં 10 છે, એટલે એમાં પહેલામાં 2 અને બીજામાં 8. તો આમાં જો બધા જોશો, આ નિષ્ક્રિય વાયુની આપણે વાત કરશે કે
બધા એની રિંગો વધતી જાય, રિંગોના નામે આપ્યા છે. પહેલામાં કે છે, બીજામાં કે અને એલ, એટલે બીજી રિંગનું નામ એલ. આ ત્રીજું 18 છે, એમાં કે એલ એમ, એટલે ત્રીજી રિંગ એમ છે. કે એલ એમ એન, ચોથી રિંગ એન છે. કે એલ એમ એન ઓ, એટલે પાંચમી રિંગ ઓ છે. કે એલ એમ એન ઓ પી, એટલે છઠ્ઠી રિંગ પી છે. અને કે એલ એમ એન ઓ પી ક્યુ, ક્યુ એટલે સાતમી રિંગ. એટલે આવી રીતે એની રિંગો વધતી જાય, પણ જે 12ની રિંગ હોય એમાં બધામાં સરખા જોઈએ, એટલે એ એક સમૂહમાં બધા આવે. એટલે આવી રીતે આપણે પેલા સમૂહની વાત કરે છે કે તત્વોનું બાહ્ય કક્ષાની એકના આધારે તત્વોનું વર્ગીકરણ 18 સમૂહમાં થયું છે. એટલે આવી રીતે 18ની વાત કરી. પછી એમ કે જૂનાની કે જૂના વર્ત વર્ષમાં 1 થી 5 ને 3 8 હતા, અને દરેકને એ ને બીમાં, એટલે 8 ને 2 ગુણો એટલે 16 થયા. એટલે અત્યારે 18 થાય છે, જૂનામાં 16 હતા, પણ એમાં 7 સમૂહ કરતા હતા, અને 7માં પછી બધાને એ બી એવા નામ આપતા હતા, ત્યારે અહીંયા 1 થી 18 નામ આપ્યા છે. એટલે કોઈ પણ સમૂહ એટલે દરેક બાહ્ય કક્ષાની રચના સમાન હોય છે. જેમ કે પહેલા સમૂહના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના 1 હોય છે, એટલે આપણે 1 ઇલેક્ટ્રોન હોય છે. અને આનું જો બીજું એક નામ છે, આ સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ ને. 12ની કક્ષા હોય, સંયોજકતા એટલે સંયોજન, એટલે જોડાવું, એટલે જે જોડાવાની એનામાં તાકાત હોય છે, બીજા સાથે જોડાય છે, એટલે એની કેટલી એમ કે કેટલા ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કહેવાય. એટલે 1 હોય તો એની સંયોજકતા 1, 2 હોય તો સંયોજકતા 2 એમ. એટલે પેલા સમૂહના તત્વો આપણે આ પેલા ચર્ચા કરી હતા ગુમાવે છે, માટે તત્વોની સંયોજકતા 1+ છે. એટલે આપણે આ ધન ભાર ને ઋણ ભાર બધું શીખ્યા હતા કે આ ઇલેક્ટ્રોન છે ગુમાવે, ઇલેક્ટ્રોનમાં નેગેટિવ હોય પછી બાકી વધે એટલે પોઝિટિવ થઈ જાય, એટલે 1 પોઝિટિવ એની સંયોજકતા એટલે જોડાવાની શક્તિ 1+ છે આ પેલા સમૂહમાં. એટલે પેલા સમૂહના તત્વો આપણે આ શીખ્યા હતા કે I, N, K આ બધા આપણે પહેલામાં જોયા હતા. તેની બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોન અનુક્રમે, એટલે આ બધામાં એક એક છે, બધા ગુમાવે તો જો બધા પ્લસ થઈ જાય. આ LI હતું એ LI પ્લસ થયા, NI હતું NI પ્લસ થઈ જાય, K કહેવાય, અને એ આપણે શીખ્યા હતા પ્લસ થઈ જાય તો એના પછી IN કહેવાય. એટલે એક ધન વીજભાર, એટલે એનામાં એક ની પેલો વીજભાર એટલે વીજળીનો પેલો ઇલેક્ટ્રોન થયો અને આયન બનાવે છે. એટલે આ બધું આપણે પાછળના ચેપ્ટર લીધા હતા એટલે એમાં ઘણું બધું શીખી ગયા હતા, એટલે અહીંયા ફરી રિપીટ નથી કરતો. પણ આ એક પણ અને એ જ પ્રમાણે કે બીજો સમૂહ છે એમાં 2-2 હોય, એટલે બીજા સમૂહમાં કોણ છે, મેગ્નેશિયમ કેલ્શિયમ એ છે, એની બાહ્યની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે એ ગુમાવે તો આ 2+ થઈ જાય, એટલે Mg2+ અને Ca2+, એટલે એનો 2 ઘન વીજભારિત આયન બને. એટલે આ આપણે પહેલા અને બીજા સમૂહની વાત કરી. હવે આ ડાબી બાજુને, હવે જમણી બાજુ છે આ 17મો સમૂહ, તો એમાં આ જે તત્વો છે FCIBRI, જો આપણે ફરીથી જોઈ લઈએ, 17મો છે એમાં FCIBRI ACTS એ બધા 17મા સમૂહમાં છે. તો એમાં શું છે, એમાં 12ની રિંગમાં બધામાં 7-7 છે, એટલે એટલે 7 છે, એટલે એ ગુમાવે નહીં પણ એ મેળવે. એટલે એટલે 17મા સમૂહની, એટલે કે 17મી ઊભી લાઈન છે, એની ખાસિયત એ છે કે એનામાં બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અને એટલે અષ્ટક રચના કરવા માટે, એટલે ભેગા થાય જ્યારે એના વચ્ચે બંધાય થાય ત્યારે 8 ઇલેક્ટ્રોન ભેગા થવા જોઈએ, એટલે 7 ગુમાવવાને બદલે એક મેળવે છે. જો મેળવે એટલે ઇલેક્ટ્રોનમાં નેગેટિવ હોય એટલે આમાં નેગેટિવ વધી જાય. F હતો એનો F નેગેટિવ થઈ ગયો, Cl હતો Cl નેગેટિવ થઈ ગયો, Br નો Br નેગેટિવ થઈ ગયો 1, અને IN નો I નેગેટિવ. પણ આને ઋણ વીજભાર, આ નેગેટિવ થયા એટલે ઋણ વીજભાર. પહેલાના બીજા સમૂહમાં આપણે ધન વીજ
પાર્ક થયા હતા આયન, એટલે આયન બની ગયા. એટલે આવી રીતે એ જ્યારે ગુમ મેળવે વધારાનું ત્યારે એ ખાલી તત્વ ના કહેવાય, એ એને તત્વનું આયન થઈ ગયું કહેવાય. એટલે એટલે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનના સમાન હોવાથી, એટલે આ રીતે બહારના ઇલેક્ટ્રોન છે તત્વો સમાન રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે એના વચ્ચે જ્યારે બંધન આપણે શીખશું, રાસાયણિક બંધન શીખાતા કે એ ત્યારે એમ કે એ સરખી પ્રક્રિયા કરે, કારણ કે બધામાં સરખા જ ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં છે એટલે. અને પછી જો આ છેલ્લે આ 18મા સમૂહની વાત કરે તો 18મા સમૂહમાં છેલ્લે કેટલા હોય છે, તો કે આ હિલિયમમાં ખાલી બે હોય છે, બાકીનામાં બધામાં 8 હોય છે. જો આપણે જોઈએ તો 18મામાં હિલિયમનો 2 નંબર છે, એટલે એમાં ખાલી 2 જ ઇલેક્ટ્રોન છે અને એક જ કક્ષા છે. જ્યાં નિયોનમાં 2 અને 8, કારણ કે એનો 10 નંબર છે, એટલે પહેલામાં 2 બીજામાં 8. આ આર્ગોનમાં 2 8 8, એટલે પહેલામાં 2 બીજામાં 8 ત્રીજામાં 8. એટલે આવી રીતે છેલ્લામાં બધામાં 8 છે. આ KRમાં 2 8 18 8, XCમાં 2 8 18 18 8, એટલે આ રિંગો વધતી જાય. જો પણ છેલ્લામાં 8 જ રહીએ. આ રેડોનમાં 2 8 18 32 18 અને 8, એટલે આ રીતે આ છેલ્લી રિંગમાં 8 થયા. અને ઓગેનેશનમાં પણ 2 8 18 32 32 18 અને છેલ્લે 8, એટલે આ રીતે એની સંખ્યા, આ 118 નો નંબર છે એટલે 118 એનામાં ઇલેક્ટ્રોન છે, એટલે આવી રીતે 7 રિંગોમાં એ સમાઈ ગયા. એટલે પણ બધામાં છેલ્લી કક્ષામાં 8 જ છે, એટલે કોઈ સાથે ક્રિયા ન કરે એટલે એ બધા નિષ્ક્રિય થાય છે એમ કે છે. બાહ્ય કક્ષામાં કે 8 ઇલેક્ટ્રોન છે એટલે આને સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના કહે છે. સમૃદ્ધ એટલે સંતોષ થઈ ગયો, એટલે 8 હોય, અથવા તો અષ્ટક રચના કે સમૃદ્ધ રચના. સમૃદ્ધ એટલે સંતોષ થઈ ગયો, અષ્ટક એટલા માટે કે 8 થાય છે. એટલે આ તત્વો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એટલે કે એની કોઈ સાથે રાસાયણિક ક્રિયા કરતા નથી, કારણ કે ઇલેક્ટ્રોનની આપ લે થઈ શકતી નથી, કારણ કે 8નું વધારે કે જૂથ ના બને, એટલા માટે એ કંઈ આપ લે કરતું નથી, એટલે રાસાયણિક ક્રિયા થતી નથી, એટલા માટે એ નિષ્ક્રિય છે. પછી કોઈ પણ એક સમૂહમાં તત્વોનો પરમાણિક ક્રમાંક વધતા ઇલેક્ટ્રોન કક્ષાનો ક્રમાંક વધતો જાય છે, પરંતુ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. એટલે આપણે ગમે તે સમૂહ લઈએ, એમાં જો એનો ક્રમાંક વધતો જાય, એટલે કે એના બધાને આપણે જુદા જુદા ક્રમાંક નંબર આપી દીધા છે, પહેલાં શીખ્યા ને બધું, એટલે એનો ક્રમાંક વધતો જાય તો એની રિંગો વધતી જાય, પણ છેલ્લી રિંગ છે એમાં હંમેશા સરખા ઇલેક્ટ્રોન હોય છે. એટલે એક સમૂહમાં એક જે ઊભી લાઈન તમે લ્યો તો એમાં આ જુઓ તો આ બધાના જેમ આગળ વધતા જાય, ક્રમાંક વધતો જાય તો રિંગો વધતી જાય, પણ છેલ્લામાં એમ કે છેલ્લા સમૂહમાં બધા ઇલેક્ટ્રોન છેલ્લી રિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે.